ಸಾಧುಪರ್ಣ ಸಂಯುಕ್ತಪರ್ಣ ಸಾಧುಪರ್ಣ ಅಂದ್ರೆ ಏಕಪರ್ಣ ಸಂಯುಕ್ತಪರ್ಣ ಅಂದ್ರೆ એક ડાળી જેવી રચના હોય છે અને એની બંને બાજુ ઘણા ઘણા પાંખડીમાં ઘણા બધા પાંદડા હોય છે. વળી કોઈમાં જુદી જુદી ડાળીઓ હોય છે અને ડાળીની અંદર ઘણી ઘણી પાંદડીઓ હોય છે. તો આવા એને સંયુક્ત પર્ણ કહેવામાં આવે છે. હવે પર્ણમાં જેવું છે શિરા વિન્યાસની આપણે વાત કરી, ડાળી જેવી રચના અને સમાંતર રચના, કેળના પાનમાં સમાંતર છે, પછી બદલાનો પાન હોય જાળી જેવી રચના છે, જાળી જેવી રચના હોય આડો ઓળો તૂટે છે, સમાંતર શિરાવિન્યાસ હોય એ સમાંતર રીતે તોડીએ તો તૂટી શકે છે પાન. પછી આપણે પ્રવૃત્તિ કરવાનું કહ્યું હતું એક દ્વિદળ વનસ્પતિ અને એકદળ વનસ્પતિ. પેલા દ્વિદળ વનસ્પતિની પાનની અંદર શિરાવિન્યાસ કયા પ્રકારની છે એ જોવાનું હતું, અને પછી દ્વિદળ વનસ્પતિના મૂળ તંત્ર કેવા પ્રકારનું છે એ નક્કી કરવાનું હતું. એવી જ વાત મારી એકદળ વનસ્પતિમાં કરવાની છે. હવે બધી પ્રવૃત્તિઓ છે આપણા ગામ અથવા તો શહેરના વડીલો કુટુંબીજનો વૈદ્ય ડોક્ટર આરોગ્યકારો શિક્ષકો બધાને મળીને શાળાની લાઇબ્રેરીના પુસ્તકો જોઈએ કે કઈ કઈ વનસ્પતિ ઔષધ તરીકે ઉપયોગ થાય છે અને એની યાદી બનાવો. વધારે પૂછીને તમે આજુબાજુ તમારા શિક્ષક તમે સ્કૂલમાં હશે એની એમાં જુદી જુદી વનસ્પતિ જોજો અને વનસ્પતિનું શું નામ લખવાનું છે, ઔષધિ વનસ્પતિનું નામ, એનો ઉપયોગી અંગોનું નામ, કયા કયા ઉપયોગ અંગો ઉપયોગમાં આવે છે એ લખવાનું છે, અને એ ક્યારે ઉપયોગમાં આવે છે, કયા રોગ થયો છે એ લખવાનો છે, અને એનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે. દાખલા તરીકે આપણે તુલસીની વાત કરીએ તો તુલસીનો પાન અને કુમળા તેમ કુંભો એનો એનો પ્રકાર એનો ઉપયોગ થાય. વનસ્પતિનું નામ તુલસી, ઉપાડનું નામ પાન અથવા પાતળું પ્રકાંડ. શું થાય ત્યારે આપણે શરદી થાય ત્યારે અથવા તો આપણે રોગ પ્રતિકાર શક્તિ વધારવા માટે કઈ રીતે ઉપયોગ કરવાનો, એનો પાનનો રસ કાઢીને કુમળું પ્રકાંડ એનો એનો વાટી રસ કાઢી અને પી શકાય અને એમને પણ આપણે મોંમાં ખાઈ શકીએ. તો આવી રીતના બીજી બધી વનસ્પતિના આપણે નામ લઈ શકીએ, તુલસી થયું, આદુ થયું, લીમડો થયો, પછી હળદર થાય, પછી જાયફળ થયું, ત્યાર પછી બીજી વનસ્પતિ ઘણી બધી આવે, અલોવેરા થયું, આપણે પેલી આવે છે ને પેલી કેવી એને અને ગુજરાતી કહેવાય ને એવા એનું આખી યાદી બનાવવાની. જેટલી યાદી બનાવશો અને જેટલો તમે સરસ મહેનત કરશો એટલું તમને વધારે યાદ રહેશે. હવે આપણે એક્સરસાઇઝ આપેલી છે. પ્રશ્ન પેલો આપે છે સાદા પર્ણની પર્ણપોથી તૈયાર કરો. પર્ણપોથી એટલે શું, એક નોટ લેવાની અને એ નોટમાં જુદા જુદા પ્રકારના પર્ણો તોડી લાવી એને ઉપર એને ચોટાડવાનું અને નીચે લખવાનું એના એક પર્ણ કોનું છે, એના પર્ણની અંદર શિરાવિન્યાસ કઈ પ્રકારની છે એ લખવાનું છે. હવે સંયુક્ત પર્ણની પર્ણપોથી તૈયાર કરો. સંયુક્ત પર્ણની પર્ણપોથી એટલે એવું પર્ણ કે સંયુક્ત રીતે એક જ ડાળીમાં હોય અથવા તો એક ડાળીની અંદર ઘણી બધી શાખાઓ હોય અને એ શાખામાંથી ડાળી એટલે પાનની એની અંદર ઘણી બધી ઝીણી ઝીણી પાંદડીઓ હોય છે, એવું પાન લઈ અને એની એની પર્ણપોથી તૈયાર કરવાની છે. અને એ કયા છોડની છે એના એની અંદર શિરાવિન્યાસ કેવો છે એ પણ એની અંદર લખવાનું છે. હવે ત્રીજો ક્વેશ્ચન આવે છે સમાંતર શિરાવિન્યાસ ધરાવતા પર્ણોની પર્ણપોથી તૈયાર કરો. ખાલી સમાંતર શિરાવિન્યાસ ધરાવતા એવા પર્ણોની. હવે ત્યાર પછીને એક પોથી બનાવાય છે જાલાકાર શિરાવિન્યાસ ધરાવતા પર્ણોની પર્ણપોથી તૈયાર કરવાની છે. પેલા આપણે સાદા પર્ણોની પર્ણપોથી તૈયાર કરી પછી સંયુક્ત પર્ણને પર્ણપોથી તૈયાર કરી. પણ હવે શિરાવિન્યાસ જે એવી વનસ્પતિ કે જેની અંદર એના પાનના શિરાવિન્યાસ
समांतर शिराविन्यास धरावती है एवी पर्णपुरी तैयार करवानी छे। पछी जलाकार शिराविन्यास धरावतो एवा पर्णने तैयार पर्णपुरी तैयार करवानी छे। पछीनो प्रश्न छे छोड़ स्वरूपे जोवा मळती होय तेवी संयंत पण धरावती वनस्पतिनुं उदाहरण आपो, ए लखवानुं छे। शुं करवानुं छे? छोड़ स्वरूपे, छोड़ एटले शुं? वृक्ष। आजुबाजु जे वनस्पति आपणे देखाय छे एना आपणे चार भाग पाड्या था, छोड़, श्रुत, वृक्ष અને વેલા। તો આમાંનો પેલો છોડ છે, આપણે ખબર છે છોડ એટલે 5 ફૂટથી નાનો, જેનો આયુષ્ય બહુ ઓછું હોય અને એનો એનો પ્રકાર કે કુમળો અથવા નંગળો હોય છે, એવી વનસ્પતિ શોધો અને એનો એક પર્ણ લો અને એ પર્ણમાં પર્ણની અંદર સંયુક્ત પર્ણરેખા ધરાવતી પાન હોય એવો છોડ લેવાનો છે અને એ છોડ શું છે એનું આપણે અહીં લખવાનું હતા, એ તમે શોધજો। ગામમાં જોવા મળતા છોડ, ક્ષુપ, વૃક્ષ અને વેલાની યાદી તૈયાર કરો। તમે જે ગામમાં રહો છો ત્યાં તમારી આજુબાજુ ઘણા બધા વનસ્પતિ ઉગી નીકળેલી હોય છે, તો એને વનસ્પતિને આ ચાર જે ભાગ આપણે કર્યા એમની અંદર તમારે એનો વર્ગીકરણ કરવાનું છે। તો મિત્રો, આમ આજુબાજુ વનસ્પતિ છે એ આપણા વનસ્પતિ આપણા મિત્ર છે, એના વિના આપણે આપણે પણ જીવી ન શકીએ, માટે એમની સંભાળ રાખવી જોઈએ અને એનામાં એના સંભાળ રાખવામાં એનો જાગૃત એને આપણે એના તરફ સજાગ થઈએ, એટલા માટે દર વર્ષે 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। બસ અહીં આપણે વિરામ લઈએ પૂરો યા, એટલે ખરેખર અગત્યનો પાઠ છે, કારણ કે અને બોટાનિકલ સાયન્સ કહેવાય, આપણે બધા સાયન્સના જુદા પ્રકાર હોય એટલે અત્યારે તો તમારે જો કે બહુ પાયાની વસ્તુ છે, પણ એક દાખલો મને આપવાનું મન થાય કે વાંચેલું કે આપણે જે પ્રકાંડની વાત કરીને કે અમુક પ્રકાંડ નબળા હોય છે, તો એના ઉપરથી એક વૈજ્ઞાનિકે અવલોકન કર્યું હતું, તમને અહીંયા જે કહે છે ને બધું અવલોકન કરો, તો કે ભાઈ આપણે કમોદનો છોડ છે એનું પ્રકાંડ બહુ નબળું હતું અને આખી દુનિયામાં ચોખા લોકો ખાય છે, પણ પેલું નબળું પ્રકાંડ હોવાને કારણે ચોખા પાણીમાં ઢળી પડતા હતા અને ત્રીજા ભાગનું કમોદ બધી નકામી જતી હતી, નિષ્ફળ જતો હતો પાક। તો એણે એ પ્રકાંડને લેબોરેટરીમાં સંશોધન કરીને મજબૂત કેમ બનાવો કમોદના છોડને એ શોધી કાઢ્યું, તો ત્યાર પછી એ કમોદ વવડાવતા એટલી જે નિષ્ફળ જતો હતો પાક એ બધો સફળ થવા માંડ્યો અને આખી દુનિયામાં લાખો લોકો જે ભૂખે મરતા હતા એમને ચોખા મળવા માંડ્યા। એટલે આવી રીતે તમે જ્યારે આગળ વધશો ત્યારે આ બધી નાની નાની વસ્તુઓમાંથી મોટી વસ્તુ કેવી રીતે તમે કરી શકશો એ ખાસ અહીંયાથી શીખવાનું છે, અને આ અવલોકન એટલા માટે કહે છે કે તો જ વૈજ્ઞાનિક બની શકાય જો તમારામાં અવલોકન શક્તિ ખીલે તો। અને ભારતમાં આપણે કીધું છે કે ગ્રીન રિવોલ્યુશન, તમે હરિયાળી ક્રાંતિ સાંભળ્યું હોય તો એ બોટાનિકલ વૈજ્ઞાનિકોએ જ આ બધું આપણું અનાજનું ઉત્પાદન કેમ બધું થાય અને ભારતમાં લાખો લોકો ભૂખે મરતા હતા એમને કેમ બચાવ્યા એનો આખો ઇતિહાસ પણ તમારે વાંચવા જેવો છે। એટલે આ બહુ પાયાની વસ્તુ છે, પણ અહીંથી ધીરે ધીરે તમારે આગળ વૈજ્ઞાનિક થવાની પ્રેરણા મળી શકે છે।